નમસ્કાર, હું રુજલ આપનું સ્વાગત કરું છું હિન્દ ટીવી ન્યૂઝમાં. સમાચારો શરૂ કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર. એક 5 માસની માસૂમ બાળકી બની હવસનો શિકાર. બળાત્કાર ગુજારી ભાગી રહેલા હવસખોરને ઝડપી કરાયો પોલીસના હવાલે. બાળકીની હાલત ગંભીર. પર્વત ગામમાંથી દેશી તમંચા સાથે 2ની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ. અન્ય એક આરોપીને જાહેર કરાયો વોન્ટેડ. પીપોદરા ગામમાં ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવવાનું રેકેટ ઝડપાયું. 10 ટન ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવતી ટ્રકો પકડાઈ. પોલીસે વધુ તપાસ કરી શરૂ. ખટોદરા વિસ્તારમાં કાર અને રોંગ સાઈડથી દારૂ ભરીને આવતા 4 વાહનો વચ્ચે અકસ્માત. પોલીસની હાજરીમાં બુટલેગરો મોટાભાગનો દારૂનો જથ્થો લઈ થયા ફરાર. અને કોઝવેમાં નવા ઉતરેલા મામા ભાણિયા પૈકી મામાની જીવ મોત. ભાણિયો તરતા તરતા આગળ નીકળી ગયો અને મામા ડૂબી ગયા. સુરત શહેરના પરવટ ગામમાં દેશી તમંચો લઈને ફરતા એક કિશોર સહિત 2ની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. બંને પાસેથી 1 દેશી તમંચો અને 2 જીવતા કારતૂસ કબજે લેવાયા હતા, જ્યારે 1 આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દેશી તમંચો સાથે રાખવાનું જાણે સામાન્ય બની ગયું હોય તેમ લોકો તમંચો લઈ ફરતા પોલીસના હાથે ઝડપાઈ રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચમાં ઉભેલો આ શખ્સ પણ દેશી તમંચા સાથે પકડાયો છે. એલર્ટના પગલે શનિવારે ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે પરવટ ગામ સિલિકોન બિલ્ડિંગના ભોંયતળિયામાં ઉભેલા ઈસમો પાસે ઘાતક હથિયાર છે, જેને આધારે ક્રાઇમ બ્રાન્ચે શનિવારે રાત્રે સિલિકોન બિલ્ડિંગના ફરતે પોલીસ ગોઠવી ભોંયતળિયામાં જઈ પરવટ ગામના મનોજ નંદુ જાધવ અને 17 વર્ષીય કિશોરને પકડી અંગ ઝડતી કરતા તેમની પાસેથી 1 દેશી તમંચો અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. તેમના અન્ય ધ્રુવ ઉર્ફે ફેનિલ નામના સાથીદારને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેમેરામેન જયેશ પરમાર સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં 1 5 માસની બાળકી પર નરાધમે બળાત્કાર ગુજાર્યો હોવાની કાળજો કંપાવી નાખનારી ઘટના પ્રકાશમાં આવી છે. બાળકીને ચીકુવાડીની પાછળ લઈ જઈ બળાત્કાર ગુજાર્યા બાદ જ્યાંથી ઉચકી ગયો હતો ત્યાં જ બાળકીને પાછી મૂકવા આવતા આ નરપિશાચને પકડી પાડી પોલીસના હવાલે કરાયો હતો. બાળકી અને હવસખોરને રવિવારના રોજ તબીબી પરીક્ષણ માટે સ્મિમેર હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. તમને દેખાતી આ જંગલ જેવી જગ્યા પર એક નરાધમે 5 માસની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. નાના વરાછા ચોપાટી પાસે ઝૂંપડું બાંધી રહેતા મજૂર પરિવાર પર આપ ફાટ્યું છે. શનિવારે રાત્રે પતિ રસોઈ બનાવતો હતો અને પત્ની 5 માસની બાળકીને નીચે પથારીમાં મૂકી દૂધ લેવા ગઈ હતી. તેટલી વારમાં મુકેશ લાલજીભાઈ પટેલ નામના નરપિશાચના મનમાં હવસનો કીડો સળવળ્યો હતો અને તે બાળકીને ઉચકી ચીકુવાડીની પાછળની ઝાડીઓમાં લઈ જઈ સિમેન્ટના ભૂંગળા પાછળ દુષ્કૃત્ય આચરી બાળકીને પાછી પથારીમાં મૂકી જતો હતો. તે વેળાએ માતાને શંકા ગઈ અને મજૂર પાછળ દોડી તેને પકડી બરાબરની ધોલાઈ કરતા તેણે બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. બાળકીની માતાએ પોલીસને જાણ કરી આરોપીને પોલીસના હવાલે કર્યો હતો. બળાત્કારનો ભોગ બનેલી 5 માસની બાળકીને તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં તેણીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. ગઈકાલ રાત્રિના 8 વાગ્યાના સુમારે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMC જે ક્વાર્ટર્સ આવેલા છે, SMC ક્વાર્ટર્સની પાછળના ભાગે પાણીના બોરમાં એક લેબર પરિવાર રહે છે. તેમના જ વતનનો એક મુકેશ પટેલ ઉર્ફે ડિંડોર નામનો જે માણસ હતો તે એમને ઘરે આવેલો અને એના પિતાને કહેલ કે આ છોકરીનો બિસ્કીટ અને ચોકલેટ અપાવું છું, તેમ કરીને બેબીને રમાડવા 5 માસની બાળકીને રમાડવા લઈ ગયો અને પાછળની તરફ ખુલ્લી ઝાડીઓમાં લઈ જઈ અને તેની પર બળાત્કાર ગુજારેલ છે. હાલ આ મુકેશ પટેલ ઉર્ફે ડિંડોરના અનાવની ધરપકડ કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ ચાલુ છે. મારો નામ તાજીભાઈ કાળુભાઈ. શું થયું હતું તમારી છોકરી જોડે? મારી છોકરીને મારી નીચે જે મેં સબ્જી બનાવતો હતો ત્યાં મારી નીચે નવડાવે ને મારી છોકરી ત્યાં નીકળી ગઈ બરાબર નીચે સાદર પાથરીને, અને મેં કે અને મારી નીચે દૂર લેવા ગઈ
દૂધ લેવા ગઈ અને દૂધ લઈને આવી એટલે મને પૂછ્યું કાકા છોકરી કઈ ગઈ કે આમ તેમ મોજા ફરી બોલા. મેં કીધું કે ઘડી ખામાં આવશે આમ તેમ મળ્યા એટલે નહીં આવ્યો ભાઈ. ચોપાટી લીખાને ફરી આવ્યો પાણી ટાંકી ઝુંપડપટ્ટી બધી આમ તેમ તપાસ કરી મેં એ બેન મારી છોકરી મળીને બરાબર. પછી 1.5 કલાક જેવું થઈ ગયું પછી છોકરી અમારા કમ્પાઉન્ડને પાછળ જે જંગલ જેવું હોય એ બાજુથી લઈને આવ્યો આવ્યો એટલે પછી છોકરીને જો આવીને કાંઈ નવડાવવા બાજુ એટલે છોકરીને મને જોઈ જવું એટલે પછી છોકરીને નીચે નાખી અને ભાગ્યો એટલે પછી મારી ભાઈએ કીધું આજે કેમ ભાગ્યો એમ કરી છોકરીને જોયું એટલે પછી ફોન બરાબર એટલે પછી મારી ભાઈ દોડે અને પકડી પાડે પછી ગેટને આગળ માર્યું. કોણ છે છોકરો? કોણ છે? મુકેશ. શું કરે છે? એ નાથા ભરવાનો ટ્રેક્ટરનો સારું ભરવા જાય મજૂરી કામ. નર પિશાચને તબીબી પરીક્ષણ માટે રવિવારે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. ચોમેરથી લોકો હવસખોર પર ફિટકાર વરસાવી રહ્યા છે. જે વાત લોકો વિચારતા પણ કંપી ઉઠે છે તેવી ઘટના બનતા આયોગ ક્યાં જઈને અટકશે? કેમેરામેન હિરેન નિમાવત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત જિલ્લાના પીપોદરા ગામમાં આવેલ મસ્જિદ પાછળ આશરે 10 ટન ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવતી ટ્રકોને કોસંબા પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાનોલી ઔદ્યોગિક વસાહતમાંની એક કેમિકલ બનાવતી ફેક્ટરીમાંથી તીવ્ર દુર્ગંધવાળું કેમિકલ વેસ્ટ પીપોદરા ગામની મસ્જિદ પાછળના ખુલ્લા પ્લોટના ખાડામાં ઠલવાઈ રહ્યાની બાતમી મળતા કોસંબા પોલીસે છાપો મારી 2 મસમોટી ટ્રકોને ઝડપી પાડી હતી. બાતમી મળી કે પીપોદરા ગામની બાજુમાં મસ્જિદની બાજુમાં 2 ડમ્પરો કેમિકલ ઝેરી પદાર્થોવાળા એ ખાડી ઠલવે છે અને ત્યાંથી એ 2 ડમ્પરો ઠલવી રહ્યા છે અને જે ડમ્પરોમાં જે ભરેલ કેમિકલ મારા સ્વાસ્થ્યને હાનિકારક છે જેથી અમને બાતમી મળે તો જ અમે પોલીસ સ્ટાફ સાથે પંચોને લઈને ત્યાં પહોંચી ગયા. ત્યારે 2 ડમ્પરો તથા ડ્રાઈવરો બંને હાજર મળી આવેલા અને તેઓને પૂછપરછ કરતા 8 ડમ્પરો જે પાનોલી GIDCમાં વિસ્મિતા ઇન્દ્ર મીડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવે છે તેમાંથી એના ટેન્કરના માલિક છે બાબુભાઈ અને તેના જે એક રફીકભાઈ નામનો જે ઇસમ છે એ અહીંયા ભરી અને અહીંયા ખાલી કરીને જતા હતા અને એવી હકીકત મળી છે. હવે એ આગળની તપાસ ચાલુ છે ને આ કામે કોસંબા પોલીસમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને તપાસ ચાલુમાં છે અને આરોપીઓમાં હાલમાં 2 ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. બીજા જે આ માલ ભરાવનાર ને માલ લેનાર જે કઈ જગ્યાએ મૂકવે છે તે લોકોની ધરપકડની તૈયારી. સામાન્ય રીતે કેમિકલ બનાવતી ફેક્ટરીઓમાં મૂળ ઉત્પાદન બાદ પર્યાવરણ તેમજ માનવજાતને જોખમી કેમિકલ વેસ્ટ નીકળતો હોય છે ત્યારે વેસ્ટના નિકાલ માટેની યોગ્ય કાર્યવાહી કરી સદર જથ્થામાંથી તમામ કેમિકલને છૂટું પાડી બાકી રહેતા નિર્દોષ કચરાનો નિકાલ કરવાનો કાયદો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે બનાવ્યો છે અને પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે કેમિકલ વેસ્ટનો નાશ કરવાની શરતોને આધીન પરવાનો અપાતો હોય છે. પરંતુ આ નિયમોને આધીન કેમિકલ વેસ્ટને ઇકો ફ્રેન્ડલી બનાવવા માટેનો ખર્ચો ટાળવા કેમિકલ ફેક્ટરીના માલિકો આ પ્રકારના ઝેરી કચરાનો નિકાલ સામે પૈસા આપી ગમે ત્યાં ખુલ્લા ખાડાઓમાં છોડી દેવા માટે એજન્ટોને સોંપી દેતા આ એજન્ટો આ ઝેરી કચરો ગમે ત્યાં ખાલવી ચાલતી પકડતા હોય છે. કેમિકલ ફેક્ટરી જ્યાં આ પ્રકારના ઝેરી કચરા નીકળતા હશે જે પર્યાવરણ તથા જીવસૃષ્ટિને ભારે નુકસાન પહોંચાડતા હોય એ બાબતે શું સ્થાનિક પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અજાણ હશે? આ વાત મારા તમારા કે સામાન્ય માણસના ગળે ઉતરતી નથી. ખેર, વાત જે હશે તે, પરંતુ જો આ જથ્થો ત્યાં ને ત્યાં જ પડી રહેશે તો નહેરના પાણી કે વરસાદી પાણીના કારણે આ કચરામાંનું ઝેરી કેમિકલ જમીનમાં ઉતરી જશે અને કૂવાના ઝરણમાં મળી જતા વાર લાગશે નહીં. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આવીને કાયદાકીય વિધિ પતાવી ચાલી જશે, પરંતુ આ કેમિકલનો નાશ કરી સ્થળ પરથી હટાવવાની તસ્દી લેશે નહીં. ગૌતમ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, કોસંબા. વિયરકમ કોઝવેમાં ભાણેજ સાથે નાહવા પડેલા મામાનું તાપી નદીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. વેડ રોડ લક્ષ્મીનગરમાં રહેતા 35 વર્ષીય અશોક રાધવભાઈ જોગડિયા સિટીલાઇટ વિસ્તારની બિલ્ડિંગમાં સફાઈ કામ અંગેનો કોન્ટ્રાક્ટ ચલાવતા હતા. અશોકભાઈ રવિવારે બપોરના કામ આટોપી સાથે કામ કરતા ભાણેજ વિજય સાથે વિયરકમ કોઝવે રોડ પર પોતાના 4 માસના બાળક માટે સ્વિમિંગ ટ્યુબ લેવા ગયા હતા. જો કે સ્વિમિંગ ટ્યુબ નહીં મળતા અશોકભાઈને નાહવાની ઈચ્છા થતા તેઓ ભાણેજ સાથે કોઝવેમાં નાહવા પડ્યા હતા.
અશોકભાઈને તરતા આવડતું હતું, જો કે તેઓ તરતા તરતા ઊંડા પાણીમાં ગરક થઈ જતા ડૂબી ગયા હતા. અશોકભાઈ ડૂબી જતા ત્યાં તરતા અન્ય તરવૈયાની મદદથી તેમની શોધખોળ કરાઈ હતી, જો કે તેઓ નહીં મળતા આખરે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયરના તરવૈયાઓએ તાપીમાંથી અશોકભાઈને બહાર કાઢ્યા હતા, જો કે શ્વાસ રૂંધાઈ જવાથી અશોકભાઈનું મૃત્યુ થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે અશોકભાઈને તાપીમાંથી બહાર કાઢતી વેળાએ ફાયરના એક લશ્કરનો શર્ટ રેલિંગની ખીલી સાથે ફસાઈ જતા તેઓ પણ માંડ માંડ ડૂબતા રહી ગયા હતા. બનાવ અંગે ચોક બજાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં એક કાર અને રોંગ સાઈડથી દારૂ ભરીને આવતી બે ટુ વ્હીલર તથા બે રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક કંઈ કહે તે પહેલા જ દારૂની હેરાફેરી કરનારા 15-20 જણાએ ગાળો ભાંડી તેને માર માર્યો હતો. કાર ચાલકે બનાવની જાણ કરતા તમામ પૈકીનો એક શખ્સ પોતાની ટુ વ્હીલર અને દેશી દારૂનો જથ્થો મૂકી નાસી છૂટ્યો હતો. અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. તમને દેખાતો આ પોલીસનો ડબ્બો અને પોલીસની જીપ ત્યારે ઘટના સ્થળે પહોંચી હતી જ્યારે ખટોદરા કિરણ મોટર્સ પાસે કાર અને રોંગ સાઈડથી દારૂ ભરેલી બે ટુ વ્હીલર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. શનિવારે રાત્રે અહમદ નામનો શખ્સ પોતાના મિત્રો સાથે પાંડેસરા જઈ રહ્યો હતો. તે દરમિયાન સીએનજી પંપ પાસેથી રોંગ સાઈડથી બે ટુ વ્હીલર અને બે રિક્ષા આવતા અકસ્માત સર્જાયો હતો. ટુ વ્હીલર અને રિક્ષામાંથી દેશી દારૂ ભરેલી ચાર ગુણો રસ્તા પર વેડફાઈ જતા અકળાયેલા બુટલેગરોએ કાર ચાલકને ગાળો ભાંડી માર માર્યો હતો. કાર ચાલકે તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરતા 15-20 મિનિટ પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી તેટલી વારમાં કેટલાક બુટલેગરો મોટા ભાગનો દારૂનો જથ્થો લઈ પલાયન થઈ ગયા હતા. ફક્ત એક મોપેડ અને 96 લીટરની દારૂની ચાર ગુણ મૂકી તમામ ફરાર થઈ ગયા હતા. હું અહીંયાથી આવતો હતો, અચાનક બે ગાડી ને બે રિક્ષાવાળા આવી ગયા વચ્ચે ને ઠોકી દીધું. એને બચાવવામાં મારી ગાડી બી દિવાલ પર ઠોકાઈ ગઈ. એની પાસે દારૂ હતું, 15-20 કોઠડા હતા અને 4-5 માણસ હતા. અમે એમને રોકવાની કોશિશ કરી તો વચ્ચે આવીને હાથાભાઈ કરી હતી, ગાળાઘાટ કરી. પોલીસનો ફોન ગયો, બે વાર આવીને ચાલી ગઈ. ને પછી કંટ્રોલ રૂમમાં ફોન ગયો એના 5-10 મિનિટ પછી આવી. ને પોલીસની હાજરીમાં 90% માલ ચાલી ગયો. અને એમની સાથે કેટલા જણ હતા ને તમારી સાથે કેટલા? એમની સાથે 10-20 જણ હતા, 10-12 જણ. કઈ કઈ ગાડી લઈને આવેલા? બે પલ્સર હતી, બીજી બે બાઇક હતી, બે રિક્ષા હતા. તમારી સાથે? એટલે તમે એકલા હતા કે? મારી સાથે બીજા 4-5 જણ હતા. અને કઈ ગાડી હતી? મારી સ્વિફ્ટ હતી. તમારી ગાડીને નુકસાન કેટલું થયું છે? ટોટલ ડેમેજ જ છે. ને તમે જ્યારે કંટ્રોલમાં ફોન કર્યો ત્યારે પોલીસ કેટલા ટાઈમમાં આવીને ક્યારે આવી? પોલીસ 5-10-15 મિનિટ પછી. પહેલા જ્યારે ફોન કર્યો ત્યારે આવી હતી પોલીસ? આવીને ચાલી ગઈ જોઈને. એના પછી 1/2 કલાક પછી. અકસ્માત કઈ જગ્યાએ પડ્યો છે? અહીંયા સીએનજી પાસે, સીએનજી પંપ પાસે, સંદેશની ઓફિસ. ને તમે ક્યાં જતા હતા? તમે? હું પાંડેસરા જતો. કાર ચાલકે તાત્કાલિક બનાવની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ બે વાર પોલીસ ઘટના સ્થળે પહોંચી પાછી જતી રહી હતી. છેવટે કંટ્રોલ રૂમમાં જાણ કરાયાના 15-1 મિનિટ બાદ પોલીસ પહોંચી હતી. પોલીસની નજર સામે જ બુટલેગરો 90% જેટલો દારૂનો જથ્થો લઈ ગયા હતા. શું ખટોદરા પોલીસ પોર ખુલ્લી પડી જવાની બીકે ઘટના સ્થળે બે આંટા મારી પાછી જતી રહી, જેવી ચર્ચા શહેરમાં ચાલી રહી છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પાંડેસરા જીઆઈડીસીની ડાઈંગ મિલમાં ટેબલ પરથી પગ લપસતા ડ્રમ મશીનમાં આવી ગયેલા એક કારીગરનું કરુણ મોત નિપજવા પામ્યું હતું. પાંડેસરા તુલસીધામ પાર્ક સોસાયટીમાં રહેતા મૂળ યુપી સુલતાનાપુર જિલ્લાના વતની 38 વર્ષીય વિનોદ અમર બહાદુરસિંહ છેલ્લા 5 વર્ષથી પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી વસંત ડાઈંગ મિલમાં હેલ્પર તરીકે નોકરી કરતા હતા. રવિવારે તેઓ ડ્રમ મશીનમાં માલ આઉટ કરી રહ્યા હતા ત્યારે ટેબલ પરથી પગ લપસતા તેઓ સીધા ડ્રમ મશીનમાં પટકાયા હતા અને ડ્રમ મશીનમાં માથું અને હાથ આવી જતા તેમનું ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હતું. મોતને ભેટનાર વિનોદને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. આ બનાવ અંગે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શ્રી સાંઈ શ્રદ્ધા પાલખી ગ્રુપ દ્વારા સુરતથી શિરડી પાલખી યાત્રા નીકળી હતી. જહાંગીરપુરા ખાતેથી નીકળેલી આ પાલખી યાત્રામાં 131 ભક્તો જોડાયા હતા. શ્રી સાંઈ શ્રદ્ધા પાલખી ગ્રુપ દ્વારા છેલ્લા 12 વર્ષથી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સતત 13મા વર્ષે સાંઈબાબાની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પૂજા આરતી કરી આ પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. મારી ઉંમર 63 વર્ષની છે. હું 7 વર્ષથી સંઘમાં જાઉં છું
હજુ સુધી અમને કોઈપણ જાતનું કંઈ તકલીફ પડી નથી. મારા 7 વર્ષમાં જોવામાં હજુ સુધી મને કોઈ જાતની તકલીફ પડી નથી, તેમ અમારા સંઘના કોઈપણ માણસને કોઈપણ જાતની મુસીબત પડી નથી. અમારા સંઘમાં 108 અમે લઈ જતા હતા, પણ આ વખતે એક્ઝામ પટી ગઈ છે, માર્ચ એન્ડિંગ પટી ગયો છે, એટલે અમારી સાથે માણસ વધીને 131 જણ થઈ ગયા છે. આ સંઘને જતા આ 12 પૂરા થઈને આ 13મું ચાલે છે અમારું. સંઘમાં તે વખતે 65 જણ ગયા હતા, હવે હાલના તબક્કા અમારી પાસે 131 માણસ છે. મુંબઈના શ્રેષ્ઠ કોચિંગ ક્લાસીસ યુનિવર્સલ ટ્યુટોરિયલ્સ દ્વારા સુરત શહેરમાં પણ કોચિંગ ક્લાસીસની શરૂઆત કરવામાં આવી હતી. યુનિવર્સલ ટ્યુટોરિયલ્સના ડાયરેક્ટર અનુભવ સિંહાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા સુરતમાં પહેલીવાર શરૂ કરવામાં આવેલ આ કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અભ્યાસ પૂરો પાડવામાં આવશે. And then go into the Gujarat territory. That's our growth area which we've targeted. Primarily what brings universal tutorials to Gujarat is the fact that in 2005 NCF was framed, National Curriculum Framework, and the idea behind that was a standardized curriculum all across the country for students of 8th, 9th, 10th, 11th, 12th in maths and science. That was the setup. સુરત શહેરના અમરોલી સાયણ રોડ પર ઈંટની ભઠ્ઠીમાં નોકરી કરતો શખ્સ રૂપિયા 5 લાખની કિંમતનો ટેમ્પો ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ અમરોલી પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદને આધારે પોલીસે નોકરની શોધખોળ હાથ ધરી હતી. અમરોલીના છાપરાભાઠા વિસ્તારના સ્વીટ રેસિડેન્સીમાં રહેતા અને ઈંટના વ્યવસાય સાથે સંકળાયેલા કેશવભાઈ હરસુરભાઈ ગઢવી સાયણ ચેકપોસ્ટ પાસે ઈંટની ભઠ્ઠી ધરાવે છે. શુક્રવારે પ્રફુલભાઈ બારોટ નામના કેશવભાઈના ડ્રાઈવરે શુક્રવારે રાત્રે રૂપિયા 5 લાખની કિંમતનો ટેમ્પો ઈંટના ભઠ્ઠા આગળ પાર કર્યો હતો. તે સમયે કેશવભાઈનો ઈશાક હિંમતભાઈ મહેડા નામનો નોકર ટેમ્પો ચાલુ કરી રહીમ નામના શખ્સને ઓફિસ જવાનું કહી સાયણ ચેકપોસ્ટ પાસે ઉતારી દીધો હતો. ત્યારબાદ ઈશાક મહેડા નામનો રાજસ્થાની નોકર રૂપિયા 5 લાખનો ટેમ્પો લઈ ફરાર થઈ ગયો હતો. બનાવની ફરિયાદના આધારે પોલીસે નોકરને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા હતા. માનવ ઉત્થાન સેવા સમિતિના શ્રી હંસ મુક્તિધામ આશ્રમમાં શનિવારના રોજ માતા શ્રી રાજેશ્વરી દેવીની જન્મજયંતિ માતૃદિવસના રૂપમાં ઉજવવામાં આવી હતી, જેમાં આશ્રમમાં સવારે 7 વાગ્યે ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી સર્વધર્મ પ્રાર્થના કરી હતી. જગતના સૌ જીવોના સર્વાંગી કલ્યાણ માટે વિશ્વાત્માની વંદના કરી આશ્રમના વાતાવરણને પવિત્ર બનાવ્યું હતું. સુરત શહેરના રાંદેર વિસ્તારના શ્રી ખલાસી ટીમલા પંચના સેવાભાવી યુવાનોએ સમાજમાં શિક્ષણનો પાયો અને સંગઠનની ભાવના મજબૂત બને તે હેતુથી સેલર યુથ ક્લબની રચના કરવાના આયોજનના ભાગરૂપે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી એક ઉમદા કાર્યમાં સહભાગી થયા હતા. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા સાંઈબાબાના મંદિરની સાલગીરી નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુંદર ભજનોની સુરાવલીથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને તમામ ભક્તો સાંઈમગ્ન થઈ ગયા હતા. આ કાર્યક્રમમાં નવસારીના સાંસદ શ્રી સીઆર પાટીલ તથા લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે ઉપસ્થિત રહી સાંઈબાબાને ફૂલહાર અર્પણ કરી સાંઈબાબાના આશીર્વાદ લીધા હતા. આ બંને ખાસ મહેમાનોનું શાલ ઓઢાડી હાર પહેરાવી સ્વાગત કરાયું હતું અને તેઓને સાંઈબાબાની તસવીર ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. Oh, my God.
करता पहला फरी एक नजर आज की हेडलाइंस पर। एक 5 मास की मासूम बालकी बनी हवस न शिकार, बलात्कार गुजारी भागी रहेला हवसखोर ने झड़पी करायो पुलिस ना हवाले, बालकी की हालत गंभीर। पर्वत गाम माथे देशी तमंचा साथे बेनी धरपकड़ करती क्राइम ब्रांच, अन्य एक आरोपी ने जहर करायो वांटेड। पीपोद्रा गाम में झेरी केमिकल वेस्ट ठालवानु रैकेट झड़पायो, 10 टन झेरी केमिकल वेस्ट ठालवती ट्रको पकड़ाई, पुलिसे वधु तपास करी शुरू। खटोद्रा विस्तार में कार अने रॉन्ग साइड थी दारू भरी ने आवता चारेक वाहनों वच्चे अकस्मात, पुलिस की हाजरी में बुटलेगरो मोटा भागनो दारू नो जत्थो लई थया फरार। अने कोजवे में नवा उतरेला मामा भाण्या पैकी मामानी नी जीव मौत, भाण्यो तरता तरता आगळ निकळी गयो अने मामा डूबी गया। ता हता अत्यार सुधीना समाचारो, वधु समाचारो माटे जोता रहो हिंद टीवी न्यूज। नमस्कार।